નવયુગ નિર્માણી ઋષિ ચિંતન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. યુગ ઋષિના દિવ્ય સ્વપ્નો સજાવશું કે નવયુગ લાવીને રહીશું, દૈવી વિચારો જનજનમાં ફેલાવશું કે નવયુગ લાવીને રહીશું. મનુષ્ય માત્રની અંદર દેવત્વનું જાગરણ થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય, 21મી સદી ઉજ્જવલ ભવિષ્યનું સ્વપ્ન પોતાની દીર્ઘદ્રષ્ટિથી જોનાર તેમજ શાંતિકુંજ હરિદ્વારની દિવ્ય રચનાથી તે કાર્યને તીવ્ર ગતિ આપનાર યુગ ઋષિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતાના પ્રતિ કડકમાં કડક, બીજાઓ પ્રતિ ઉદારમાં ઉદાર વલણ અપનાવી પ્રેમનો સંદેશો પૂરા વિશ્વને આપી પોતાના સમગ્ર પરિવારની યુગનિર્માણ કાજે આહુતિ આપી વિશાળ ગાયત્રી પરિવારની રચના કરી, પોતાના હિમાલયની દૈવી ગુરુચેતનાને સમર્પિત થયા અને 3200 પુસ્તકો જેટલું યુગ સાહિત્ય રચ્યું, જેમાં આજની આપણી તમામ સમસ્યાઓનું સમાધાન રહેલું છે. જે ગાયત્રી પરિવારમાં આજે વિશ્વના કરોડો દૈવી માનવો જોડાઈ રહી ધન્યતા અનુભવી રહ્યા છે, તે યુગ ઋષિના યુગ નિર્માણના આવાહન પર લાખો સાધકો, યુવક યુવતીઓ પોતાનું અમૂલ્ય સમયદાન, અંશદાન, જીવનદાન આપી યુગ નિર્માણના વિચારક્રાંતિના દૈવી કાર્યને ગતિ આપી રહેલ છે, જેમાં સપ્તસૂત્રીય આંદોલન, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, યજ્ઞો, વૈદિક સંસ્કારો, યુગ સાહિત્ય મેળાઓ, સંગીત સંધ્યાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કથાઓ, શાંતિપાઠ, અશ્વમેધ મહાયજ્ઞો દ્વારા પોતાના જીવનની આજે આ ઘોર સ્વાર્થી કલયુગમાં પણ પોતાના તન મન ધન જીવનથી આહુતિઓ આપી રહ્યા છે. તેમાં એક નાનકડી ખિસકોલીની દિવ્ય ભાવનાનો અમૂલ્ય પ્રયાસ, ખરા દિલથી પ્રયાસ, ઇન્ટરનેટના માધ્યમથી, યુટ્યુબ ઋષિચિંતન ચેનલના માધ્યમથી, ગાયત્રી પરિવાર જેતપુર રાજકોટ તેમજ ગાયત્રી પરિવાર સરગાસણ ગાંધીનગર ગુજરાત દ્વારા પણ દૈવી યુગ નિર્માણ કાર્યને, વિચારક્રાંતિના કાર્યને તીવ્ર ગતિ અપાઈ રહેલ છે, ત્યારે એ લાખો સમયદાની ભાઈ બહેનોમાંથી દિવ્ય પ્રેરણાઓ લઈ આ યુગ ઋષિના દૈવી વિચારોને જનજનમાં ફોરવર્ડ કરી આપણે પણ યુગ નિર્માણના સહભાગી બની, યુગ નિર્માણના દૈવી કાર્યમાં સહભાગી બની દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયોગી સંસ્કૃતિ લાવવામાં સંકલ્પિત થઈ પોતાનું જીવન ધન્ય બનાવીએ એ ભાવના સાથે આજનું દિવ્ય ઋષિ ચિંતન. આજનો વિષય છે આત્મનિરીક્ષણ કરતા રહો. જ્યારે આત્મનિરીક્ષણ દ્વારા પોતાની બુરાઈઓ, દોષો અને વિકારો સમજવામાં આવી જાય ત્યારે તેમને વિવેક બુદ્ધિ તથા આત્મબળ વડે દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેમ કે એક શલ્ય ચિકિત્સક તટસ્થ ભાષાથી રોગીના શરીરમાંથી દૂષિત તત્વોને બહાર કાઢી નાખે છે. મોટે ભાગે કોઈ પણ વ્યક્તિ પોતાની બુરાઈઓને જાણવા છતાં પણ તેમને દૂર કરવાનો પ્રયત્ન નથી કરતી, કારણ કે તેની સાથે તે મોહ સંબંધ રાખવા માગે છે. આથી સતત અને નિષ્પક્ષ ભાવનાથી પોતાની બુરાઈઓને જાણો, તેમની સાથેના સંબંધો રાખવા બધી જ રીતે અહિતકર હોય છે. મહાપુરુષની જીવન કથાઓમાંથી જાણવા મળે છે કે તેમનામાં જે નબળાઈઓ હતી તે તેમણે પોતે તો જોઈ, પરંતુ સામાન્ય લોકો સમકક્ષ પણ પોતાની વાસ્તવિક સ્થિતિને સ્પષ્ટ કરી દીધી. પરિણામ સ્વરૂપે એક દિવસ તેઓ પૂર્ણ નિર્વિકાર અને શુદ્ધ હૃદયવાળા બની ગયા. પોતાની નબળાઈઓમાંથી છૂટવાનો સરળ માર્ગ એ પણ છે કે પોતાના વાસ્તવિક સ્વરૂપને સામાન્ય લોકો સામે રજૂ કરવું જોઈએ. ઉપરથી કલાય ચકદગમ કે જાહેરાતો વડે પોતાના અસલી રૂપને છુપાવવું ન જોઈએ. આમ કરવાથી પોતાની બુરાઈઓ છુપાવવાની ટેવ પડી જાય છે અને પછી તે બુરાઈઓ જીવન સાથે કાયમ માટે વણાઈ જાય છે. જો સાચા હૃદયથી પોતાની ખરાબીઓને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો એક દિવસ તેમનાથી અવશ્ય છુટકારો મેળવી શકાય છે. અખંડ જ્યોતિ, એપ્રિલ 1960, પેજ નંબર 18. જય ગુરુદેવ, જય ગુરુદેવ.